हेलो विद्यार्थी मित्रों, हवेना वीडियो नी अंदर आपणे खूब आखू पूर्वधारणा जोईशुं। आपणे खूब आखू एटले के शुं? खूणो, बाजू, खूणो, पूर्वधारणा विशे आपणे अभ्यास करीशुं। तो हवे खूब आखू विशे करीए तो आपेली संगतता माटे एक त्रिकोणना बे खूणा अने तेमनी वच्चेनी बाजू बीजा त्रिकोणना अनुरूप बे खूणा अने तेमनी वच्चेनी बाजू साथे एकरूप होय तो ए बे त्रिकोणो एकरूप छे तेम कही शकाय। तो तमने बे आकृति देखाय छे, बराबर? तो आ बे आकृति देखाय छे तमने, तो कह्युं के बे खूणा अने तेमनी वच्चेनी बाजू एटले एक खूणो बे खूणा आ आकृतिनी अंदर छे ज। एक खूणो एटले केटला? एक आकृतिनी अंदर केटला खूणा छे? बे खूणा छे। बीजी आकृतिमां पण सेम એવું છે, ખૂણા બે જ છે અને એક આ જે છે બાજુ BC એટલે QR એ પણ બાજુ છે। તો જો બંને ત્રિકોણ બંને બાજુ સરખું હોય તો ખૂબ આખું શરતને આધીન છે તેમ કહી શકાય। તો અહીંયા કહ્યું છે કે બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ, બરાબર, બીજા ત્રિકોણ એટલે કે આ ત્રિકોણથી આ બીજા ત્રિકોણમાં અનુરૂપ બે ખૂણા અને એક બાજુ હોય તો તેને આપણે એકરૂપ છે તેમ કહી શકાય। તો આપણે જોઈએ કે એની અંદર શું છે। તો પહેલી એ ત્રિકોણ ABC આકૃતિ અને ત્રિકોણ PQR ની અંદર આપણે લખી શકાય કે ત્રિકોણ એટલે કે ખૂણો પહેલા લઈશું, ખૂણો B બરાબર ખૂણો Q થશે અને ખૂણો C બરાબર ખૂણો R થશે અને બાજુની વાત કરીએ તો BC બરાબર QR, બરાબર છે? તો આ જો ખૂણો ખૂણો બાજુ એટલે કે ખૂબ આખું એટલે કે ખૂબ આખું, બરાબર છે? તો આપણે શરત આમાં કઈ આવશે, શરતની વાત કરીએ કઈ? ખૂબ આખું શરત, શરતને આધીન છે તેમ કહી શકાય। તો હવે આપણે જોઈએ કે ખૂબ આખું શરત છે તેની અંદર આપણે શું કરવાનું છે। તો ત્રિકોણ એ બી સી ત્રિકોણ પી ક્યુ આર ની અંદર આપણે ખૂણો બી બરાબર ખૂણો બી બરાબર ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આર માં શું છે તો ખૂણો બી બરાબર ખૂણો ક્યુ એટલે કે કેટલા અંશનો છે, 40 અંશનો। ખૂણો સી બરાબર ખૂણો આર બરાબર કેટલા છે, 50 અંશ। બાજુની વાત કરીએ તો બી સી બરાબર ક્યુ આર એનું માપ આપણને કેટલું આપેલું છે તો જોઈએ 3 સેમી, કેટલું 3 સેમી, તો બરાબર અહીં પણ કેટલું છે 3 સેમી। તો હવે જે ત્રિકોણ ABCમાં બે ખૂણાઓ અને એક ત્રિકોણ PQRમાં એક બાજુ એકરૂપ છે તેમ કહી શકાય, માટે બંને ત્રિકોણો કેવા છે તો ખૂબ આખું શરતને આધીન છે, માટે એ ને એકરૂપ પી બી ને એકરૂપ ક્યુ અને સી ને એકરૂપ આર લઈ શકાય, માટે એકરૂપ એટલે એકરૂપતા એ બી સી અને એકરૂપ પી ક્યુ આર કહી શકાય। હવે આપણે એને શરતને આધારે લખી શકાય, માટે એ બી સી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર છે તેમ કહી શકાય, માટે ખૂબ આખું
शरत लागू पड़ी शके। फरीथी आपणे जोईशुं के त्रिकोण ए बी सी त्रिकोण पी क्यू आर नी अंदर आपणे खूणो बी बराबर खूणो क्यू बराबर केटला अंशनो खूणो छे तो 40 अंशनो એટલા માટે બીજો ખૂણો છે ખૂણો સી અને ખૂણો આ બંનેનું માપ આપણને કેટલું આપેલું છે 50 અંશ બાજુની વાત કરીએ તો બીસી બરાબર 3 સેમી અને ક્યુઆર બરાબર પણ કેટલું છે 3 સેમી માટે બીસી બરાબર ક્યુઆર બરાબર 3 સેમી લખી શકાય માટે ત્રિકોણ એબીસીમાં એબીસીમાં એટલે કે બે ખૂણા અને જે એક બાજુ જે છે તે ત્રિકોણ પી ક્યુ આરની અંદર એકરૂપ છે તેમ કહી શકાય બંને ત્રિકોણો ખૂબાખૂ શરતને આધીન છે માટે કયું બંને બાજુ કેવું છે બંને ત્રિકોણો કેવા છે સરખા છે બંને ખૂણા પણ સરખા છે અને એક બાજુ પણ કેવી છે સરખી છે માટે એમને ખૂબાખૂ શરત કહી શકાય હવે એકરૂપતાને આપણે લખી શકાય તો એને એને અનુરૂપ શું છે પી બીને અનુરૂપ ક્યુ સીને અનુરૂપ આર બરાબર તો હવે આપણે એકરૂપતાની સાથે આપણે કહીએ કે એ બી સી એકરૂપ પી ક્યુ આર બંને ખૂબાખૂ શરતની અધીન છે તેમ કહી શકાય માટે આપણે લખવું હોય તો ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર એમ લખી શકાય હવે આ રીતે આપણે બધી જ શરતોની અંદર આપણે આવા નિયમોનું પાલન કરીશું જેવું આપણે જોયું કે અહીં આપણને બે ખૂણા દર્શાવે છે અને એક બાજુ એટલે કે ખૂબાખૂ શરતનો ઉપયોગ આપણે કરી શકીએ થેન્ક યુ